नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, धोरण 10 नी आपणे आ वीडियो में बात करवानी छे, तेनी अंदर सब्जेक्ट छे गुजराती। हवे मित्रों, तमारा जी स्वाध्यायना सोल्यूशन छे एना आपणे दरेक चेप्टर छे एनुं सोल्यूशन आपणे करवाना छे। तेनी अंदर आपणे एक चेप्टरनुं सोल्यूशन जोई गया। आ वीडियो में आपणे वात करवानी छे चेप्टर 2 रेसना घोड़ा विशे। बराबर मित्रों, तमे आ चेप्टर छे ए व्यवस्थित तमारी बुकमांथी वाँची लीधो हशे तो तमने दरेक सवाल छे એનો જવાબ ઇઝીલી સમજાઈ જશે અને તમને પણ આવડતો જશે। બહુ મસ્ત ચેપ્ટર આપેલું છે। અત્યારની આપણી જે વાસ્તવિક સ્થિતિ હોય, તમે પણ ભણતા હશો તો તમારા મા બાપ કહેતા જો ઓલો તમારા કરતાં હોશિયાર થઈ ગયો, ભણવામાં આમ છે તેમ છે, એવી બધી ઘટનાઓ છે આપણે રોજબરોજમાં જોતા હોય। એના આધારે રેસનો ઘોડો એટલે કે માણસને જીવન જીવવાનું કેવી રીતના એનું કેરિયર બનાવવું ને એની પાછળ ઘોડાની જેમ માણસો દોડાવતા હોય છે એના ઉપર આખો એક પાઠ છે બનાવેલો છે। બે વિદ્યાર્થીઓ આપેલા છે, બરાબર, એકને ઉમદા માણસ બનાવે છે એના માતા પિતા અને એકને ભણાવી ગણાવી અને ડૉક્ટર બનાવે છે। પછી જે પાછળનું જીવન છે એ માતા પિતાનું કેવું થાય છે એના આધારે આખો પાઠ આપેલો છે। બરાબર, આપણે એના સવાલ જવાબ કરતા જઈએ। તેની અંદર તમને વિકલ્પ આપેલા છે સ્ટાર્ટિંગમાં, એમાં પ્રથમ પ્રશ્ન આપેલો છે કે વિનુકાકા વાત વાતમાં શું કહેતા। તો કે વિનુકાકા વાત વાતમાં શું કહેતા ભાઈ, તો કે નિશાન ઊંચું રાખવું, નિશાન નીચું રાખવું, અન્યને નિશાન બનાવવાનું કે ક્યારેક કોઈ નિશાન ન રાખવું। તો તેનો સાચો જવાબ શું થશે, તો કે મિત્રો એ જ તમને આપેલો છે સાચો જવાબ કે નિશાન ઊંચું રાખવું, તે તેનો સાચો જવાબ થશે। બરાબર, ત્યાર પછી આપણે આગળ વાત કરી, તમને બીજો સવાલ આપેલો છે કે અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે, તો અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું, તો કે તેનો દીકરો છે એ ઉમદા માણસ બને। તો તમને જો બી વિકલ્પ આપેલો છે તે સાચો જવાબ થશે, તે ઉમદા માણસ બને। બરાબર, ત્યાર પછી આપણે આગળ વધીએ, ક્વેશ્ચન 2 તમને આપેલો હતો તેની અંદર છે એક એક વાક્યને આપણે ઉત્તર આપવાના છે। બરાબર, એક માર્કમાં તમને પેપરમાં સવાલ પૂછાતા હોય તો એમાં કેવા હોય, તો આવા સવાલ તમને પૂછાતા હોય। તેની અંદર સવાલ આપેલો છે તમને કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થયાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા। તો પાઠ વાંચ્યો હોય તો તમને ખબર જશે કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળ કથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા। બરાબર, ત્યાર પછી તમને ક્વેશ્ચન 3 આપેલો છે તેની અંદર છે 2-3 વાક્યમાં ઉત્તર આપો। હવે આવા સવાલ તમારા પેપરમાં ક્યાં પૂછાય, તો કે જે 2 માર્ક્સના સવાલ હોય, 3 માર્ક્સના સવાલ હોય તેમાં પૂછાતા હોય છે। બરાબર, તેની અંદર તમારો પ્રથમ સવાલ આપેલો છે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો। બરાબર, તો એનો અંદરનો મતલબ શું હતો એ તમારે કહેવાનો છે। તો આની અંદર શું થશે, જો સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો, ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। જો અહીંથી આપણે ખબર પડે, શું કામ રેસનો ઘોડો પાઠ પડ્યું ને એ જો, કે એક છોકરો છે એને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવે છે પરંતુ એની પાસે સમય જતાં શું થાય છે, એની પાસે માતા પિતાને મળવાનો કે માતા પિતાનું ધ્યાન રાખવાનો સમય રહેતો નથી। અને જ્યારે સૌરભને શું બનાવે છે એના માતા પિતા, તો કે સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમણે કહ્યું કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। બરાબર, એટલે કે બહુ મોડું થઈ ગયું, આ બધી વસ્તુ પહેલાં કરી લેવાની જરૂર હતી કે એનો જે છોકરો છે એને ઉમદા માણસ બનાવવાની જરૂર હતી, જ્યારે તે રેસના ઘોડાની જેમ ભણાવી ગણાવી અને બહુ ઉચ્ચ ડિગ્રીઓ મેળવી અને છેલ્લે શું થાય છે, તો કે એના મા બાપ પાસે પણ આવવાનો એને ટાઈમ રહેતો નથી। એટલા માટે વિનુકાકા શું બોલે છે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। ત્યાર પછીનો આપણે સવાલ જોઈ કે બીજો સવાલ શું છે, તો કે હવે અમેરિકા ક્યારે જશો। પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણો, તો આપણા પણ આજુબાજુમાં કોઈ બારે રહેતા હોય તો આપણે પૂછતા હોય ખબર છે કે ભાઈ તમે કેદી જવાના છો અહીંયા, એવી જ રીતના આને પણ વિનુકાકા છે એને પણ એવો સવાલ થાય છે કે હવે અમેરિકા ક્યારે જશો, એવા ગામના લોકો અને બીજા મિત્રો છે એ બધા પૂછતા હોય ત્યારે એની પ્રતિક્રિયા શું હોય છે, જો હવે અમેરિકા ક્યારે જશો એવા નીના બહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા શું કરે છે, જો વિનુકાકા માથું ધૂણાવીને ચૂપ રહે છે, એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું, હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો। બરાબર, જ્યારે આવું આવી ઘટના બનતી હોય ત્યારે મા બાપને કોઈ પૂછે કે ભાઈ તમે ક્યારે જવાના છો, તો એ દુઃખ સાથે શું એના આંખમાંથી આંસુ જ સરી પડે। બરાબર, કારણ કે એના પુત્રને એને મળવાનો કે એની પાસે સમય આપવાનો સમય જ નથી। બરાબર, એટલા માટે ત્યાર પછી આગળ વાત કરી, ક્વેશ્ચન 4 તમને શું આપ્યું છે, તો કે 7-8 લીટીમાં ઉત્તર લખવાના છે। બરાબર, આ સવાલ ક્યાં પૂછાય પેપરમાં, તો કે આપણે જે મોટા સવાલ હોય 5 માર્ક્સના 4 માર્ક્સના સવાલ હોય ત્યાં તમને આ રીતના સવાલ પૂછાતા હોય છે। બરાબર, હવે એમાં પ્રથમ પ્રશ્ન શું છે, તો કે રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો। બરાબર,
तो તેની અંદર શું આવશે મિત્રો કે રેસનો ઘોડો વાર્તાના લેખક સરસ કથા ગૂંથણી દ્વારા સંજય નીનાબેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા મંજુકાકીના પુત્ર કોણ તો કે સૌરભના શિક્ષણ ઘડતરની વાર્તાનું વર્ણન કર્યું છે બરોબર આ પાઠમાં કેનું વર્ણન છે તો કે બે છોકરા છે અને બેના માતા-પિતા છે એનું વર્ણન કરેલું છે વિનુકાકા છે પોતાના પુત્રની સાથે સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોત રહે છે મંજુકાકીને પણ એમ થાય છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે નીનાબેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે આ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણના ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બન્યો છે સૌરભને પૈસાનો કોઈ તૂટો નથી તેની પાસે ખૂબ પૈસા છે પરંતુ મા બાપ માટેનો પ્રેમ અને સમય નથી બીજી બાજુ નીનાબેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈતું હતું તે બધું જ કરે છે અંકિત સારો માણસ બને છે પરિવારની સાથે હળીમળીને રહે છે પ્રેમ સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે બરાબર એ એના છોકરાને રેસના ઘોડાની જેમ બનાવતા નથી અને એ શું બનાવે છે તો કે ઉમદા માણસ બનાવે છે ત્યાર પછી મિત્રો બીજો સવાલ છે કે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે જ આ વિધાન વિગતે સમજાવો તો કે આ વિધાન અંકિતના મમ્મી નીનાબેનની સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્કૂટ કરતી વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો રામાયણ મહાભારતની બાળકથાઓ વચાવી એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા ઊફ આપ્યા બાળ સહજ રમતો રમવાની છૂટ આપી એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ પૂરું પાડ્યું કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું નીનાબેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ બાળક સંસ્કારી બને ઉમદા માણસ બને એ જ શિક્ષકનું ધ્યેય હોવું જોઈએ નીનાબેનનું એ સ્વરૂપ દીકરા અંકિતે પુરવાર કર્યું બાળકને ટોકતા રહેવાનું ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ના બનાવ્યું બરોબર અને એ રીતના શું થાય છે તો કે એનું જે બાળક છે અંકિત એ શું બને છે તો કે ઉમદા માણસ બને છે ત્યાર પછી આગળ આપણે જોઈએ તમને ત્રીજો સવાલ આપેલો છે કે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો તો કે રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના આર્ધને યથાર્થ રજૂ કરે છે વિનુકાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક ઘોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે સૌરભ અહીં રેસનો ઘોડો છે વિનુકાકા એને દોડાવે છે એમાં સૌરભ ઊણો ઉતરે છે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા એમાં રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો સૌરભ મોટી ડિગ્રી મેળવે ચંદ્રકો જીતે અખબારમાં એનું નામ ચમકે ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે એમાં તેમની મહેનત સફળ થઈ સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો મા બાપ સાથે વાત કરવાનો એમને સમજાવવાનો સહારો થવાનો એની પાસે સમય નહોતો વિશાળ બંગલો કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો પણ સંસાર ક્ષેત્રે હારી ગયો આ દ્રષ્ટિએ રેસનો ઘોડો છે એ શીર્ષક યથાર્થ તમને આપેલું છે બરાબર મિત્રો આ પાઠ છે ખૂબ જ અત્યારની જે આપણી પરિસ્થિતિ આપણે જોતા હોય ભણતા હોય ત્યારે આપણી સાથે પણ આવું બનતું હોય બરાબર ઘણા હોય મા બાપ એના દીકરાને પોતાને જે ઈચ્છા હોય એના દીકરા પાસે બનાવવાની કોશિશ કરતા હોય છે એના લીધે શું થાય છે તો કે જે અંત આવે છે બરાબર જ્યારે મા બાપને એના દીકરાની જરૂર હોય છે ત્યારે જ દીકરો એનાથી આવી રીતના દૂર થતો રહે છે કારણ કે એ એટલી ડિગ્રીઓ મેળવી લીધી હોય એટલી સફળતા મેળવી લીધી હોય એના લીધે એ સફળતામાં એનું ટકાવી રાખવા માટે એના મા બાપ કે એના પરિવારને મળી શકતો નથી તો ખરેખર માણસે કેવું બનવું જોઈએ કે જેમાં એના મા બાપની પાછળનું જે જીવન છે તેમાં એનો સહારો બને એની સાથે રહીએ બરાબર પરિવાર સાથે રહી એવું બાળક છે એ તમારે બનાવવાનું હોય નહીં કે રેસના ઘોડાની જેમ એની કારકિર્દી વાંહે આખે આખું ઘોડાની જેમ દોડ્યા રાખે એવું કોઈ વિચારવાનું નથી બરાબર એવું મા બાપે ખરેખર કરવું જોઈએ પણ નહીં કારણ કે મા બાપની ઈચ્છા હોય કે ભાઈ દીકરો ડૉક્ટર બને એન્જિનિયર બને ઈચ્છા હોય પણ એનો જે દીકરો છે એ ખરેખર એવું બનવા માગતો ન હોય તો દીકરાને જે નિર્ણય લેવો હોય એ એની રીતના લેવા દેવો જોઈએ જો એવી રીતના નિર્ણય લેવાશે તો જ દીકરો છે એ સારી રીતના એના મા બાપને રાખી પણ શકશે અને એના સપનાઓ પણ પૂરા કરી શકશે બરાબર મિત્રો તો આ પાઠનું આપણે સોલ્યુશન જોઈ ગયા હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે તમારું ત્રીજું ચેપ્ટર હશે તેનું પણ આપણે સ્વાધ્યાયનું જે સોલ્યુશન છે તે પણ આપણે કરી લઈશું અત્યાર સુધી
તમે પહેલું અને બીજું ચેપ્ટર છે એનું વ્યવસ્થિત સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ જાઓ, સમજી લ્યો, અને તમારી બુક હોય એમાં પણ તમે લખતા હો તો તમે લખી લેજો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ તમારા ધોરણના વિડીયો મુકાય તો તમને એની સીધી નોટિફિકેશન મળી જાય. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.